एफआईबीए मुख्य विषय समाजशास्त्र पेपर नंबर एक एमा यूनिट खेलो भारत में वस्ती बंधारण। तो प्राचीन काल से भारत से वस्ती दृष्टि एक विशाल देश है। उत्तरोत्तर वस्ती प्रमाण से भारत समस्या स्वरूप सामने। तो दर 10 वर्ष भारत में वस्ती गणतरी थाय छे। तो अहीं आपणे 1901 थी 2001 सुधीनो जे 10 वर्षना गाळे वस्ती गणतरीनो क्रम छे, वस्ती वृद्धि छे, एनो आपणे अहीं अभ्यास करीशुं। तो 1901 માં ભારતની વસ્તી 238.4 એટલે અંદાજિત 23 કરોડની માથે એ ભારતની વસ્તી હતી। ત્યાર પછી 10 વર્ષે જે ભારતની વસ્તી કરવામાં આવે, વસ્તી ગણતરી કરવામાં આવેલી, એટલે 1 પછી સીધું 1911 સાલમાં, તો એમાં આપણે જોઈએ તો 252.1 એટલે 25 કરોડથી ઉપર ભારતની વસ્તી આપણે જોઈ શકીએ। તો એમાં જે વસ્તી વૃદ્ધિનો દર છે એ 5.75% માં આપણને વધારો અહીંયા જોવા મળે છે। 5.75% 1911 સાલમાં જે વસ્તી ગણતરી કરવામાં આવેલી એમાં આપણને વસ્તી વધારો જોવા મળે છે। ત્યાર પછી જે 10 વર્ષ પછીનું જે વર્ષ છે 1921 સાલમાં જે વસ્તી ગણતરી કરવામાં આવેલી એમાં 251.3 એટલે 25 કરોડની માથે જે વસ્તી 25 કરોડની માથે 25 કરોડ 10 લાખની માથે જે વસ્તી આવેલી તો એ વસ્તુ છે એ આપણને -0.31માં વસ્તી વૃદ્ધિ જોવા મળે છે। તો ત્યાં એ વસ્તી વૃદ્ધિ છે એ થોડી ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે। પણ ત્યાર પછીનો જે ક્રમ આપણે જોઈએ તો ત્યાર પછીનો ક્રમ છે એ સતત ઉત્તરોત્તર વસ્તી પ્રમાણમાં વધતો જાય છે। 1931 સાલમાં જોઈએ તો 279.3 વસ્તીનું પ્રમાણ આપણને જોવા મળે છે એટલે 27 કરોડની ઉપર આપણે વસ્તી જોઈ શકીએ છીએ જે 1931ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે। અને જે વસ્તી વૃદ્ધિનો દર છે, વસ્તી વધારાનો દર છે એ 11%માં આપણે જોઈ શકીએ છીએ। કારણ કે આ એક વસ્તી વૃદ્ધિની સમસ્યા છે, દેશ ઉપર અને સમાજ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ અસરો ઉપજાવે છે। ત્યાર પછી 1941ની સાલમાં આપણે જોઈએ તો 318.7% કે જે વસ્તી જોવા મળે છે એટલે 31 કરોડની માથે આપણે જોઈ શકીએ છીએ કે જે 31 કરોડની માથે છે તો એમાં 14.22%માં આપણે વધારો છે એ જોઈ શકીએ છીએ 1941ની સાલમાં। ત્યાર પછી 1951નું વર્ષ આપણે જોઈએ તો 361.1 તો જે 361.1 એટલે 36 કરોડની ઉપર એ આપણે 1951ની વસ્તીનો આંકડો જોઈ શકીએ અને 13.31% વસ્તી વૃદ્ધિ આપણે જોઈ શકીએ કે જે 1941ની સરખામણીએ આપણને 1%નો ડિફરન્ટ આવે છે કે ત્યાં વસ્તી ઘટાડો આપણને જોવા મળે છે। આગળના 2 દાયકામાં વસ્તી વધારો, વસ્તી વૃદ્ધિનો દર વધારે છે જ્યારે 41-51માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે 2.31 એટલે 1%નો ઘટાડો અંદાજિત આપણે જોઈ શકીએ।
બે વસ્તી આપણે જોઈ શકીએ તો એટલે કે 43 કરોડ ની ઉપર જે વસ્તી આપણને જોવા મળે અને વસ્તી વૃદ્ધિનો દર આપણે ત્યાં જોઈએ તો 21.64% જોઈ શકીએ એટલે જો ઉપર જે છે 13% એનાથી આપણે જોઈએ તો અંદાજિત 8% ની માથે વધારો આપણને વસ્તી વૃદ્ધિનો જોવા મળે છે ત્યાર પછી 1971 માં જે વસ્તી ગણતરી કરવામાં આવે તો એમાં 548.1 એટલે 54 કરોડ ની માથે એની ઉપર આપણે વસ્તી ગણતરી જોઈ શકીએ અને વસ્તી વૃદ્ધિનો દર છે એ 24.80% જોવા મળે એટલે 1961 ની સરખામણીએ અંદાજિત 3% વધારો આપણે જોઈ શકીએ છીએ દર 10 વર્ષે જે ટકાવારીનો વધારો છે અહીંયા આપેલો છે 1961 ની સાલમાં જે વસ્તી ગણતરી કરવામાં આવી અને સરકાર દ્વારા જે આંકડા આપવામાં આવેલા કોઈ 683.3% આપણને જોવા મળે છે એટલે 68 કરોડ ની ઉપર આપણે જોઈ શકીએ અને ત્યારે જે વસ્તી વૃદ્ધિનો દર છે એ 24.66 આપણને જોવા મળે છે એટલે 1981 નું વર્ષ છે એ અને 1971 ના વર્ષમાં આપણને થોડો ડિફરન્સ જોવા મળ્યો ત્યાં વસ્તી વૃદ્ધિના દરમાં થોડું ઓછું પોઈન્ટમાં ઓછું પ્રમાણ આપણે જોઈ શકીએ ત્યાર પછી 1991 ની સાલમાં જે વસ્તી ગણતરી કરવામાં આવી તો એમાં 841.3 એટલે 84 કરોડ ની ઉપર આપણે વસ્તી જોઈ શકીએ અને એ જે પ્રમાણ છે વધારાનું એ 23.86% જોવા મળેલું છે કે જે દર 10 વર્ષે કેટલો વધારો થયો છે અને અંતિમ 2021 સાલમાં આપણે અભ્યાસમાં 2021 સાલ સુધી જે આપેલો છે આપણો એ જોઈએ તો 1.227.0 એટલે 1 અબજની માથે 2021 સાલમાં આપણે વસ્તી જોઈ શકીએ અને એ વધારો છે એ 21.34% આપણને જોવા મળે છે એટલે આ છે આ બાબત છે વધારો છે 11મી સાલમાં વસ્તી ગણતરીમાં 5% વધારો જોવા મળ્યો ત્યાર પછી 10 વર્ષે 0.31% વધારો જોવા મળ્યો ત્યાર પછી 31માં 11.11% વધારો ત્યાર પછી 10 વર્ષે 14% વધારો 13% વધારો 21% 24% 23-21 તો સરેરાશ આપણે જોઈએ તો જે વસ્તી વૃદ્ધિ છે એમાં 1901 પછી આપણને સતત વધારો જોવા મળે છે અને એ વસ્તી વધારો રોકવા માટે થઈ અને ગવર્મેન્ટ દ્વારા જે ઘણા બધા પગલાઓ લેવામાં આવેલા છે તો એ બાબતોનો પણ આપણને આપણે આગળ અભ્યાસ કરવાનો છે તો આ વસ્તી વૃદ્ધિનું એક ફોટો છે.